હલો નમસ્કાર મિત્રો, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ઝટપટ બની જાય તેવો મગની દાળનો શીરો અથવા તો મગની દાળનો હલવો બનાવીશું, જે ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો મગની દાળનો હલવો કે મગની દાળનો શીરો બનાવવાનું શરૂ કરીએ. મગની દાળનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કઢાઈ ગરમ કરવા માટે મૂકો. કઢાઈ ગરમ થાય પછી તેમાં એક વાટકી જેટલી મગની દાળ નાખો અને હવે તેને તવેતાની મદદથી હલાવતા રહો અને દાળનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન અથવા તો લાલ થાય ત્યાં સુધી તેને થવા દો. થોડી વાર થઈ ગઈ છે અને દાળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો હવે ગેસ બંધ કરી દો અને દાળને નીચે ઉતારી લો અને હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને થોડી વાર માટે દાળને ઠંડી થવા દો. થોડી વાર થઈ ગઈ છે અને દાળ ઠંડી થઈ ગઈ છે, તો હવે તેને એક મિક્સર જારમાં નાખીને તેને ક્રશ કરી લો. દાળને આપણે એકદમ પાવડર નથી કરવાનો, પરંતુ તેને અધકચરી ક્રશ કરવાની છે. તો હવે દાળ ક્રશ થઈ ગઈ છે, તો હવે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા માટે મૂકો અને હવે તેમાં જરૂર મુજબ ઘી નાખો. ઘી ગરમ થાય પછી તેમાં ક્રશ કરેલી મગની દાળ નાખો અને હવે ઘી સાથે મગની દાળને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો અને 2-3 ચમચી જેટલી સોજી નાખો અને હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે એક વાટકીમાં 2-3 ચમચી જેટલું દૂધ લો અને હવે તેમાં થોડું કેસર નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને થોડી વાર માટે તેને પલાળવા દો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે, તો હવે આ મિશ્રણમાં 1/2 વાટકી જેટલું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો અને હવે તેમાં 1 વાટકી જેટલી ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે દૂધ, ખાંડ અને મગની દાળના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને હવે તેમાં બીજું 1/2 વાટકી જેટલું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે, તો હવે તેમાં કેસરનું પલાળેલું દૂધ નાખો અને બરાબર મિક્સ કરી લો અને હવે આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોટે નહીં અને તેને થોડી વાર માટે થવા દો. લગભગ થોડી વાર થઈ ગઈ છે, તો હવે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીને બરાબર મિક્સ કરી લો અને થોડા કાજુ અને બદામના ટુકડા નાખીને મિક્સ કરી લો. તો આપણો એકદમ ટેસ્ટી મગની દાળનો હલવો બનીને તૈયાર છે. તો હવે ગેસ બંધ કરી દો અને કઢાઈને નીચે ઉતારી લો. તો હવે મગની દાળના હલવાને એક પ્લેટમાં કાઢી લો અને ઉપરથી થોડા કાજુ અને બદામના ટુકડા નાખીને સર્વ કરો. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ટેસ્ટી મગની દાળનો હલવો બનીને તૈયાર છે. જો તમને આજની અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને આ હલવાની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.